ભલે વિદ્યાર્થીઓ, હવે આપણે રાઇટર કેવળ દસ્તાવેજમાં સુધારા વધારો અને ગોઠવણી કરવી ભાગ પાંચમાં શબ્દ અક્ષર લીટીગણમાં વિશે જોઈશું અને બે કોલમ કેમની બનાવવાની તે જોઈશું. તો અત્યારે આપણે આ જે લખાણ છે આમાં શબ્દોની ગણતરી, અકરાની ગણતરી અને કરવી છે, તો એના માટે ફાઇલ મેનુ પર ક્લિક, પ્રોપર્ટી પર ક્લિક, સ્ટેટિસ્ટિક પર ક્લિક. તો અહીંયા આગળ તમને માહિતી જોવા મળશે, નંબર ઓફ પેજીસ 2, નંબર ઓફ પેરેગ્રાફ 6, નંબર ઓફ વર્ડ 15, નંબર ઓફ કેરેક્ટર 74. ઓકે, હવે આ જે માહિતી જે છે તેને કોલમમાં વિભાજિત કરવી છે. તો માહિતીને સિલેક્ટ કરો, ફોર્મેટ કોલમ 2. ઓકે, તો જુઓ આ પ્રમાણે બે કોલમ બની જશે. પ્રિવ્યુમાં જોઈએ, ઓકે આ રીતે જોવા મળશે. હવે તમારે વચ્ચે લીટી રાખવી છે તો વધારે ખબર પડશે. ફોર્મેટ કોલમ, લાઈન પસંદ કરું છું. ઓકે, અને હવે ફરી પ્રિવ્યૂ કરીએ, ફાઇલ મેનુમાં જે પ્રિવ્યૂ, તો તમે આ રીતે કોલમ પાડી શકો છો. ક્લોઝ કરું છું. ત્રણ કોલમ બનાવવી હોય તો માહિતીને સિલેક્ટ કરો, ફોર્મેટ કોલમ 3. ઓકે, તો ત્રણ કોલમ બનશે લીટી સાથે. લીટી સાથે બનશે તો હવે તમે ન્યૂઝપેપર અને મેગેઝિનમાં જે પ્રમાણે ઊભી કોલમો જુઓ છો તમને હવે જાતે બનાવતા આવડ્યું. એટલે અત્યારે આપણે વર્ડ કાઉન્ટ કેવી રીતે કરવાનું અને કોલમ કેવી રીતે બનાવવાની તેના વિશે જોયું. કંટ્રોલ ઝેડ, કંટ્રોલ ઝેડ અન્ડુ કરું છું. સારું, એટલે અત્યારે આપણે શું શીખ્યા કે દસ્તાવેજમાં સુધારો વધારો અને ગોઠવણી કરવી ભાગ પાંચ, શબ્દો કેમના ગણવાના અને કોલમ કેમની બનાવવાની. શબ્દો માટે સ્ટેપ લખાવું છું. ફાઇલ મેનુ, પ્રોપર્ટીઝ અને સ્ટેટસ સ્ટેટિસ્ટિક એના પગલા છે. અને કોલમ બનાવવા માટે ફોર્મેટ મેનુ, કોલમ વિકલ્પ, પછી તો તમે બે કે ત્રણ કે વધુ વચ્ચે લીટી કેમની લાવવાની તે ક્લિક કરશો તો બની જશે. સર્વ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. આપણે અત્યારે પ્રકરણમાં શબ્દો ગણવા અને કોલમ બનાવવી વિશે વાત કરી. સર્વનો ખૂબ ખૂબ આભાર.